नमस्कार दर्शक मित्रों, अब तक नी विशेष रजूआत में आपनु स्वागत छे। खास तो राजकोट नी आरपीजे होटल खाते गहना एक्सिबिशन नु आयोजन करवामां आव्युं छे। हाल गहना एक्सिबिशन में अवनवी ज्वेलरी नी आइटमो अहींया प्रस्तुत करवामां आवी छे। अने खास बात करिए कि 5 नामांकित एवा ज्वेलर्स जे छे जेने आ एक्सिबिशन में भाग लीधो छे अने सौराष्ट्र अने राजकोट वासीओ माटे अवनवी ज्वेलरी लईने आव्या छे। जो अहींया एक्सिबिशन नी वात करीए तो आपणी साथे अहींया ज्वेलर्स में पीना ज्वेलर्स छे, तेनी बाजू में मीरा ज्वेलर छे, तेनी सामे ऋषभ ज्वेलर छे कि जे खास अमदावाद थी एक्सिबिशन में जोड़ाया छे। तेवी ज रीते तेनी बाजू में बात करिए कि सिग्नेट ज्वेलर छे, तेनी सामे भगवती ज्वेलर छे कि भगवती ज्वेलर्स पण खास अमदावाद थी अहीं आव्या छे अने एक्सिबिशन नुं जे भाग बन्या छे। अने तो चालो जाणीए कि राजकोटनी जनता माटे, सौराष्ट्रनी जनता माटे आ 5 जे नामांकित ज्वेलर छे ते कई कई अवनवी वेराइटीज़ लईने आव्या छे। सौ प्रथम आपणे वात करिए पीना ज्वेलर्सनी। पीना ज्वेलर्से मात्र थोड़ा ज समयमां मात्र राजकोट ज नहीं परंतु समग्र सौराष्ट्रभरना जे जवेरीओनी परख छे तेमां एक आगवुं स्थान मेळव्युं छे। कारण के पोतानी ज डिझाइन तेओ बनावे छे अने समग्र ગુજરાતભરમાં તે ફેમસ થઈ ચૂકી છે। આપણે સૌપ્રથમ વાત કરીએ તેમના ઓનર સાથે, શું નામ આપ? આયુષી। આયુષી, જે ડિઝાઇન પીના જ્વેલર્સમાં જોવા મળે છે એ ક્યાંય જોવા નથી મળતી, શું ખાસિયત છે? અમારી પોતાની ડિઝાઇન કલેક્શન અમે બહાર પાડીએ છીએ એટલે તમને અમારા જેવી ડિઝાઇન્સ ક્યાંય જ જોવા નહીં મળે। પ્લસ અમારી પાસે ફેમસ ડિઝાઇનરના બી કલેક્શન અમે રાખીએ છીએ જે ઇટાલિયનમાં હોય છે અને તે લાઇટ વેઇટ બી હોય છે, તો બધા ટીનેજર્સને બી અમારી ડિઝાઇન બહુ જ ગમે છે। જેસને જે ડિઝાઇન ગમે છે, ખાસ તો યંગસ્ટર્સ, યંગસ્ટર્સ માટે સૌથી વધુ કલેક્શન કયું છે? રિયલ ડાયમંડમાં ઇટાલિયન છે અને જે બહુ જ લાઇટ વેઇટ છે એટલે એ તમે વેસ્ટર્નમાં બી કેરી આઉટ કરી શકો અને તમે ટ્રેડિશનલમાં બી કેરી આઉટ કરી શકો, એનું કલેક્શન અમારી પાસે બહુ જ સારું છે। તમે જે અત્યારે જ્વેલરી પહેરેલી છે, સૌથી અલગ જ્વેલરી છે, એની શું ખાસિયત? કેમ કે આ અમારું જ છે અને આ ડિઝાઇન તમને ક્યાંય જોવા બી નહીં મળે અને હમણાં ન્યૂ કલેક્શન જ બહાર પડેલું છે। પર્લ્સ ઓફ મધરાને કહેવામાં આવે છે અને આ બધા ઇમ્પોર્ટેડ સ્ટોન છે જે અહીંયા અવેલેબલ બી નથી હોતા। સ્થિતિ તો હું તમને જે દ્રશ્ય બતાડીશ પીના જ્વેલર્સના, કે તે અત્યારે ખૂબ જ સારું કલેક્શન જે સમગ્ર ગુજરાતમાં તમને ક્યાંય નહીં જોવા મળે। જે સ્ક્રીન પર તમે લોકેટ જોઈ રહ્યા છો તે તમામ ભગવાનના ચિહ્નો તેમજ હનુમાનજી તેમજ શ્રીનાથજીના અત્યારે લોકેટ જે સમગ્ર ગુજરાતમાં માત્ર પીના જ્વેલર્સમાં તમને જોવા મળશે તે લોકેટ છે। આપણે વાત કરીએ વિજયભાઈ સાથે। વિજયભાઈ, જે રીતે પીના જ્વેલર્સ થોડા જ સમયમાં સમગ્ર ગુજરાતીઓની ધડકન બની ગયું હોય તે કલેક્શન પીના જ્વેલર્સ આપી રહ્યું છે, શું ખાસિયત છે? થેન્ક યુ વેરી મચ, તમે અહીં આવ્યા છો। એકચ્યુઅલી અમારે 32 યર્સનો બહોળો અનુભવ છે અમને, જે મેન્યુફેક્ચરિંગ ને હોલસેલનો, જે અમે ઘણા વર્ષો બોમ્બે અને બધી જગ્યાએ અમે ડીલ કરીએ છીએ। આજ સુધી અમારું બધું એક્સપોર્ટનું કામ ચાલતું હતું, જે અમે દેશના બધા અલગ અલગ હિસ્સામાં બધો માલ વેચતા, પછી કોરોનાની જે બધી પરિસ્થિતિ આવી એ હિસાબે પછી અમે કસ્ટમર માટે સ્પેશિયલ રિટેલ આઉટલેટ ઓપન કર્યું છે। એટલે અમે ડિસાઇડ એવું કર્યું છે કે બેસ્ટ ટ્રાય એવી કરીએ જે રાજકોટમાં જ્વેલરી અવેલેબલ ના હોય એ જ્વેલરી લઈને જ અમે અત્યારે આવ્યા છીએ। એટલે તમે એક વખત અમારા શોરૂમ પર ચોક્કસ વિઝિટ કરો, તમે પોતે જ અનુભવશો કે લગભગ અમારા જેવી જ્વેલરી રાજકોટમાં તમને ક્યાંય જોવા નહીં મળે। જે લોકેટ છે તમારી પોતાની બનાવટ છે, ખાસિયત શું છે અને લોકોને આ માટે શું અપીલ કરશો? જી, સૌથી બેસ્ટ વસ્તુ કે જે આપણે જે વૈષ્ણવ હોય છે તો વૈષ્ણવનું સૌથી પહેલું મહત્વ હોય છે કે એમના જે ભાવ હોવો જોઈએ શ્રીનાથજી ભગવાનમાં, એ તમે અમારા જે આજે તમે મને લોકેટ જોશો એના ભાવ માટે અમે લગભગ 5 થી 6 મહિના સુધી ડિઝાઇન્સ પર ફોકસ કર્યું હતું। ડિઝાઇન અને એટલી બધી ટૂંકમાં અંદર જેમ કહેવાય ને કે ભાવ કરી અને ભાવ ભરીને જેનું જે આવું છે ને ડિઝાઇનિંગ એ અમે લીધું છે। એટલે તમે જે શ્રીનાથજી ભગવાનનું જોશો ને તમે હવે રૂબરૂ જોશો તો જ તમને વધારે ખ્યાલ આવશે। એક વખત તમારા શોરૂમ પર વિઝિટ કરીને રૂબરૂ તમે ડિઝાઇન્સ જોવાઓ છો, એ અત્યારે ખૂબ જ રિસ્પોન્સ આવ્યો છે કસ્ટમરને, જે આજ સુધી અમુક અમુક ડિઝાઇન જ્વેલરી નહોતી જોઈ એ એમને જોવા મળી છે। અમારી જોડે અમદાવાદના એક બહુ વિખ્યાત શોરૂમવાળા છે એ બી આવ્યા છે, પછી મીરા જ્વેલર્સ છે જે ખૂબ જ ફેમસ છે, એમનું બી શોરૂમ છે, એ સિવાય બીજા અધર બી આવ્યા છે। તો તમે બધાને ચોક્કસથી પધારો, બધાની પાસે ખૂબ જ અલગ અલગ સરસ સરસ વેરાયટી છે અને સ્પેશિયલ અમારી પાસે બી સાઉથ ડિફરન્ટ વેરાયટી છે જે હજી ક્યાંય રાજકોટમાં તમે જોવા નહીં મળે। ભાઈ, કોવિડ બાદ અત્યારે ખરીદી થોડીક વધી છે, લોકો સોનું લેવા જાય એટલે સૌથી પહેલાં પૈસાની ચિંતા કરતા હોય છે કે અમારો ખર્ચો કેટલો થશે, પણ પીના જ્વેલર્સમાં એ પણ લાભ મળશે? જે અમારે ત્યાં થોડું ડિસ્કાઉન્ટ બી મળશે તમને જે બજારમાંથી નથી મળતું, એટલે અને એ સિવાય બી હવે પહેલાંનું જે માનસિકતા થોડું ચેન્જ થયું છે કે જે દરેક માણસે હવે ફક્ત સોનું ઇન્વેસ્ટ તરીકે જ યુઝ કરતા હોય છે નથી, પણ હવે પોતે એને યુઝ કરવું છે એ માનસિકતાથી બી આવે છે। અમારા જ્વેલર્સ પર આવીને દરેક કસ્ટમર હવે એવું કહે છે કે જે અમારા લોકરમાં જ્વેલરી છે ચેન્જ કરીને હવે બીજી પીના જ્વેલર્સમાંથી નવી જ્વેલરી લેવી છે,
તો ચોક્કસ કહી શકાય ને કે સોનું માત્ર એક બચત માટે નહીં, પરંતુ હવે લોકો યુઝ કરતા પણ થયા. જી, હવે જે પહેલાંની જે હવે કહ્યું છે કે બધાને કંઈક નવું વેરાયટીઝ જોઈએ છે કે જેને પહેરવું છે, જે ગમે છે, જે શોખથી, જે અત્યાર સુધી કપડાં જે સમજો નોર્મલ લેતા હવે કેમ ફેશનેબલ લઈ છે, એ જે જ્વેલરીમાં બી સેમ પેટર્ન થઈ ગયું છે. હવે બધાને કંઈક ને કંઈક ડિફરન્ટ વસ્તુ જ્વેલરીમાં જોઈએ છે અને હવે કસ્ટમર જે છે તે ડિઝાઇનર જ્વેલરી માટે અવેરનેસ થઈ ગયા છે કે ભાઈ ફક્ત હવે લેબર જોઈને જે પરચેસ કરતા હતા એવા હવે લિમિટેડ કસ્ટમર જ રહ્યા છે. વસ્તી તો તમારા ઘરના આંગણે સોનું ખરીદવાની જો તક આવે તો પીના જ્વેલર્સની આપ મુલાકાત અવશ્ય લેશો, કારણ કે એક ઇટાલિયન જ્વેલરી સહિત તમામ વર્ગને પોસાય તેવી જ્વેલરી પીના જ્વેલર્સમાં ઉપલબ્ધ છે.